સાબરકાંઠા જિલ્લામાં બે તાલુકામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા। સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હિંમતનગર તાલુકામાં 8 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા। ખેડબ્રહ્મા શહેરમાં 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા। જિલ્લામાં હાલમાં 45 જેટલા એક્ટિવ કેસ છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં 10,000 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયેલા છે। સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 160 દર્દીઓના મોત થયા છે। બિંદેશ માંડલે સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં 2 રિક્ષા ચાલક ખાડાનો ભોગ બન્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે 2 રિક્ષા ચાલક ખાડાનો ભોગ બન્યા હતા। જે હિંમતનગરના સહકારી ચીન વિસ્તારમાં રોડ પર ખાડાને લઈને 2 રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં રિક્ષા પલટી જતા 2 ચાલકને ઈજાઓ થઈ હતી। જે રિક્ષામાં સળિયા અને મીઠાઈ ભરેલી હતી અને તે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનનું કામ ચાલી રહ્યું છે। વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। હિંમતનગર શિવ શક્તિ યુવક મંડળ દ્વારા 70 મટકી ફોડીને જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શારદા કુંજ સોસાયટી સહિત અન્ય સોસાયટીમાં 70 જેટલી મટકી ફોડવામાં આવી હતી અને 20 સોસાયટીમાં 70 જેટલી મટકી ફોડવામાં આવી હતી। શારદા કુંજ રામેશ્વર યુવક મંડળ દ્વારા 11 જેટલી મટકી ફોડી હતી અને બાટ સમાજ દ્વારા 8 મટકી ફોડવામાં આવી હતી, જેમાં ડીજે સાથે યુવાનો જે વરસાદ સાથે મટકી ફોડમાં મગ્ન હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની હાથમતી કેનાલમાં બાળક ડૂબ્યો હતો। હિંમતનગર તાલુકામાં આવેલ પીપલોદી પાસે હાથમતી કેનાલમાં બાળક ડૂબ્યો હતો। જે બાળક ગઈકાલે સાંજે કેનાલમાં ડૂબી ગયો હતો, જેથી ફાયર વિભાગે મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી અને ત્યારબાદ આજે સવારે ફરીથી ફાયર વિભાગે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી। પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું કે જે બાળક કાટવા રોડ પર આવેલ હરિનગરમાં રહે છે અને તે હરિનગરમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર તાલુકાના ઇલોલ કનાઈ તેમજ કાંદડા મુકામે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઇલોલ ગામે તેમજ કનાઈ ગામે તથા કાંદડા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ વર્ષોથી જૂની પરંપરા મુજબ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં મટકી ફોડ પ્રસંગ બપોરે 3 કલાકે, જ્યારે રાત્રે ભજન કીર્તન તથા શાસ્ત્રીક વિધિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગે ઉજવવામાં આવી છે, જે ખૂબ જ ઉત્સાહથી ગામ લોકોએ તેમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો। ત્યાર પછી પંજરીનો પ્રસાદ વેચાયો હતો। આ આખો પ્રસંગ ખૂબ જ રસપ્રદ રીતે ઉજવવામાં આવ્યો હતો। આબિદપુરા સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર શહેરમાં પથ્થરમાં દટાયેલી ગાયને ક્રેનની મદદ વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી। હિંમતનગર સહકારી જીન પાસે કળા ઉત્સવની પાછળ પથ્થરમાં દટાયેલી ગાયને બહાર કાઢવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ક્રેન બોલાવીને ગાયને બહાર કાઢવામાં આવી હતી। SSPCA ગાડી બોલાવીને ડોક્ટર એકતા પટેલે ગાયને તાત્કાલિક સારવાર આપી હતી। ગાયને સુરક્ષિત બહાર કાઢી ઈડર પાંજરાપોળ ખાતે મોકલી હતી। સુરેશ થોરી સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર।